આણંદ તુલસી ગન્નારુ કે જે દર વર્ષે વરસાદના પાણીથી માર ખાઈ જાય છે, ત્યારે આ વર્ષે પણ પહેલા વરસાદમાં જ તુલસી ગન્નાળામાં ઢીંચર સુધી પાણી ભરાઈ જવા પામ્યા છે. આણંદ નગરપાલિકા અને કાસ વિભાગ દ્વારા તુલસી ગન્નાળા પાસેથી પસાર થતા કાસની સાફ સફાઈ કરી હતી, તેમજ તુલસી ગન્નાળામાં પાણી ન ભરાય તે માટેનું આયોજન કર્યું હતું. પરંતુ પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે અને તુલસી ગન્નાળામાં પાણી ભરાઈ જતા પૂર્વ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી કાઢવા માટે પાલિકા તંત્રએ તાત્કાલિક ડમકી મૂકીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે, ત્યારે તુલસી ગન્નાળામાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જતા આજુબાજુના રહેવાસીઓને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેથી તંત્ર પ્રત્યે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે. મારું નામ સતીશભાઈ મેઘવાન છે. જી, તુલસી ગરનાળની પાછળ આકાશ ટાઉનમાં હું પોતે રહું છું. બરાબર, આ પહેલો જ વરસાદ પડ્યો ત્યારે આટલું પાણી ભરાઈ ગયું. અમારે કોઈ જ પાણીના નિકાલ માટે નગરપાલિકાએ પાઇપની વ્યવસ્થા કરી નથી. અત્યારે હાલમાં મોટર મૂકે છે, મોટર ચાલુ કરવા માટે 11 વાગ્યા પછી કર્મચારી આવે. સપોઝ 11 વાગ્યા આવે અને લાઇટ ના હોય તો કેમની ચાલુ થાય? એટલે એ કોઈ એની કોઈ મતલબ નથી રહેતો. પરંતુ એના માટે મેન્યુઅલ એક પાઇપ નાખી દે તો કાયમી ઝંઝટ મટી જાય અને એ પાઇપ સીધી કાસમાં ઉતરી જાય એવું છે. આના માટે જુગલભાઈ એન્જિનિયર આવ્યા હતા, એમણે કહ્યું હતા કે આ અમારામાં આવતું નથી, આ રેલવેને કહેવાનું. આવી ચર્ચા કરી અને ભાગી ગયા. ટેકનિકલ એન્જિનિયર, સિનિયર એન્જિનિયર નગરપાલિકામાંથી જુગલભાઈ કરીને આવ્યા, તેમની સાથે મેં ચર્ચા કરી. એમણે એવી વાત કરી કે આની પરવાનગી રેલવેમાંથી લેવી પડે પાણી કાઢવા, આપણાથી આ પાણી અડાય નહીં. આગળથી કાસ સાફ કરો ને કાસમાં પાણી, તો આગળ કેમનું પાણી જાય? અહીં એક મેન્યુઅલી પાઇપ, વર્ષો પહેલાં જૂનું નાળું હતું, એક ટીપું પાણી ભરાતું ન હતું. એ જ સિસ્ટમ અહીં મેન્યુઅલી કરવાની હતી, પણ આવું આ લોકોને કહેવા છતાં બી પરવાનગી બી નથી આપતા પાઇપ નાખવાની, અને પાઇપ નાખતા નથી. એમાં પબ્લિકને હેરાન ગતિ થાય છે. અહીંયાથી વાહન વ્યવહાર ટોટલી બંધ થઈ જાય છે. એકદમ નજીકનો રસ્તો છે, એકદમ નજીકનો રસ્તો છે, આ આણંદથી ડીમાર્ટથી 2 મિનિટનો રસ્તો છે. બરાબર, આ એકદમ ટૂંકો 3 કિલોમીટર લોકોને ચાલવું ના પડે, એના માટેનો આ ટૂંકો અને ટચ રસ્તો છે. પણ એ રસ્તાને થોડું નગરપાલિકા ધ્યાન આપે તો સરસ રીતે કામ થઈ જાય એમ.